નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે આપણો 12મો પાઠ અધૂરો છે ને, પાના નંબર 118 ઉપર. જો આ ખૂટી જાય તો એ પાના નંબર 118 ઉપરનો ચાર્ટ છે એ આપણે આજે કરવાનો છે. એની પહેલાં આપણે શું ભણ્યા? તો કે ભાઈ, ઈંધણ બચાવવા માટે આપણે શું કરી શકીએ એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. કારણ કે ઈંધણ છે એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન છે એ ખૂબ લાંબી પ્રક્રિયા બાદ પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં બને છે. જો આપણે એને ખૂબ ઝડપથી વાપરી નાખશું તો એક સમય એવો આવશે કે આપણને આ પેટ્રોલ, ડીઝલ છે એ મળશે જ નહીં. હવે 20 વર્ષમાં બળતણમાં થયેલો બદલાવ છે એ તમારા પાઠ્યની અંદર 118માં પેજ ઉપર જુઓ, કોષ્ટક આપણે જોઈશું. તો છાણા અને લાકડા છે એ ઈસવીસન 1976માં 84% જેટલા વપરાતા, જે ઈસવીસન 1996ની અંદર એનો વપરાશ ઘટ્યો છે અને 75% થયા છે. પછી એલપીજી ગેસ છે એ 10% અત્યારે વપરાય છે, 76માં 10% વપરાતો એ 96ની અંદર 18% જેટલો વપરાય છે. પછી કોલસો છે એ 76ની અંદર 5% જેટલો વપરાતો, અત્યારે 2% જેટલો વપરાય છે. અને છેલ્લું છે વિદ્યુત, જે અત્યારે પહેલાં 76ની અંદર 1% જેટલું વિદ્યુત વાપરતા, જ્યારે અત્યારે આપણે 5% જેટલા વિદ્યુતનો વપરાશ વધાર્યો છે. તો જે પ્રદૂષણ ફેલાવે અને જે આપણને હવામાનમાં પણ પ્રદૂષણ ફેલાવે એવી વસ્તુ છે, એનો ઉપયોગ ઘટે તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કે 75%. વર્ષ 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ કરવામાં અથવા તો ઉપયોગ થતો હતો? તો કે વિદ્યુતનો. વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન છે એ કેટલા ઘરોના ઉપયોગમાં લેવામાં આવતા હતા? 10.84 અને તે વધીને 18% થયું છે. તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 8% જેટલો વધારો થયો છે. વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો? તો કે 5%. વર્ષ 1996માં કયું બળતણ ઓછું વપરાતું હતું? તો વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાતું હતું? તો કે કોલસો છે એ 1996ની અંદર ઓછો વપરાતો હતો. અને કેટલા ટકા ઘરમાં? તો કે 2% ઘરની અંદર કોલસો વપરાતો હતો. વડીલો પાસેથી જાણકારી મેળવો કોલસો કેરોસીન. જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવામાં ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? તમારા ઘરમાં કોઈ વડીલ હોય, તમારા દાદા કે દાદી, એને તમે પૂછજો કે એ તમારા જેવડા હતા ત્યારે એના ઘરમાં રસોઈ બનાવતા તો એમાં કયું બળતણ વાપરતા? તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે ક્યાં ક્યાં બળતણોનો ઉપયોગ વધ્યો છે, ક્યાં બળતણનો ઉપયોગ ઘટ્યો છે? તો કે એલપીજીનો ઉપયોગ વધ્યો છે. આપણે બાટલા વાપરીએ ને, ગેસના બાટલા, એલપીજી, તો એલપીજીનો ઉપયોગ આપણા આડોશ પાડોશમાં અને આજુબાજુમાં ખૂબ વધ્યો છે. અને પહેલાંના જમાનામાં જે કેરોસીન વાપરતા, પ્રાઇમર્સ, એ કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે. તો હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો. તો કે હવે પછીના 10 વર્ષની અંદર એલપીજીનો ઉપયોગ વધશે, પછી વિદ્યુતનો ઉપયોગ વધશે અને કોલસો, છાણા, લાકડા, કેરોસીન છે એનો ઉપયોગ ઘટશે. કારણ કે ધીમે 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 એનો ઉપયોગ ઘટવા લાગ્યો છે. તો આપણે જોયું બાળ મિત્રો કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આપણે આધુનિકતા તરફ દોટ મૂકી રહ્યા છીએ અને એની સાથે સાથે આપણે આપણું જીવન ધોરણ ઊંચું લાવવા માટે એવા ઘણા પ્રયત્ન કર્યા છે. જે જમીનમાં પહેલાંનો આદિમાનવ હતો એને જમીનમાંથી ખનીજ મળે એ કંઈ ખબર જ નથી, પણ આજનો માનવી છે એણે પોતાની બુદ્ધિશક્તિથી અને ચતુરાઈથી, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીથી એણે જે આ શોધ દ્વારા આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો, જે જમીનમાંથી મળે છે, જેને ખનીજો કહેવાય છે, એનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. પણ આ બધા ખનીજો છે એમાં ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ તો એ ખનીજ છે, એને બનતા હજારો વર્ષો લાગે છે. એ એક જ જગ્યાએથી કાયમ, જેમ આપણને બોરમાંથી પાણી મળે એવી રીતે કાયમ મળવાનું નથી. તો આપણે એનો કરકસરભર્યો ઉપયોગ કરીએ તો આપણા પછીની પેઢી છે એને પણ એ વાપરવા મળે. નહીંતર ફરી પાછું એવો યુગ આવશે કે પહેલાંના સમયમાં જે લોકો સાયકલ લઈને જતા એવી રીતના જો પેટ્રોલ ને ડીઝલ ખૂટી જશે
એટલે કે ખનિજ તેલ ભંડાર છે એ જમીનમાંથી મળશે જ નહીં, તો ફરી પાછું પેટ્રોલ ડીઝલ નહીં મળે તો ફરી પાછા લોકોને સાયકલ ચલાવીને જવું પડશે. તો આપણે એ વિચારીને પણ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એક જ વાહનમાં એક જ વ્યક્તિને બદલે બે ત્રણ વ્યક્તિ જો એક જ વાહનમાં જઈ શકતા હોય તો બે ત્રણ વાહનનો ઉપયોગ ન કરતાં એક જ વાહનનો ઉપયોગ કરી અને આપણે પેટ્રોલ બચાવવાની અંદર એ આપણો ફાળો આપી શકીએ છીએ. અથવા તો એવા પણ પ્રયત્નો કરવા જોઈએ કે એક જ બસ હોય તો એમાં ઘણા બધા લોકો એક સાથે જઈ શકે, તો અલગ અલગ વાહનમાં અલગ અલગ પેટ્રોલ બારવાને બદલે એક જ વાહનમાં બધા લોકો ભેગા થઈને જાય તો પણ આપણે આવું પેટ્રોલ બચાવી શકીએ. તો ધીમે ધીમે ભવિષ્યની પેઢી માટે આપણે આ પેટ્રોલ ડીઝલ એટલે કે ખનિજ તેલ છે એને બચાવી શકીએ. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે તમે આ પાઠ છે શાંતિથી વાંચી લેજો. તમને લેસનની અંદર મેં સ્વાધ્યાય પોથીના ફોટા મોકલ્યા છે. આજનું લેસન પણ તમારા પાઠ 12 સ્વાધ્યાય પોથીનું પાના નંબર 73 અને 74 એ તમારે પૂરવાના છે. એના ફોટા હું તમને મોકલી દઈશ એટલે એ તમે પૂરી લેજો. એટલે 12 પાઠ આપણા અહીંયા પૂરા થયા એટલે આપણો 6 માસિકનો કોર્સ તો અહીંયા પૂરો થાય છે. તમને જો 6 માસિકની પરીક્ષા લેવાશે એમાં 1-12 પાઠમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. તો તમારી 1-12 પાઠના સ્વાધ્યાય કમ્પ્લીટ હોવા જોઈએ. ચેક કરાવવા તમે અહીંયા આપી જજો. જેટલા આપી ગયા એની અમે ચેક કરી આપી છે. જે લોકોને બાકી છે એ વહેલી તકે પૂરી કરી અને અહીંયા ચેક કરાવી જજો અને લેસન કમ્પ્લીટ કરજો.